જસદણના ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતાએ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા તેમજ રાજકોટ જિલ્લાના સાંસદ મોહન કુંડારિયા તેમજ જિલ્લા અને તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સમારોહ માણ્યો હતો, જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ તમામ કાર્યકર્તાને દિવાળીની શુભકામના પાઠવી હતી અને તમામ ભાજપ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ આખામાં અને પૂરેપૂરા આખે આખા ભારતીય જનતા પાર્ટીના ભારતીય ભાજપની અંદર જે અમારી પરંપરા છે કે દેશ લેવલે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ નવા દિવસોમાં નવા વર્ષમાં મળી શકે એના માટે અમારા સ્નેહ મિલનનું આયોજન હોય છે અને અમારા ભારતીય જનતા પાર્ટી છે ને એ અમારો રાષ્ટ્રીય અમારો એક પરિવાર છે. તમે બધા જ પરિવારના ભાવનાથી મળી છી, સાથે એકબીજાના સુખ દુઃખની વાતો કરી છી, અમારી યોજનાઓની વાત કરી છી અને બધા જ સાથે મળી અમે ચા પાણી નાસ્તો કરીને છૂટા પડ્યું છે. ગુજરાત ભારતીય જનતા પ્રદેશના આદેશ અનુસાર 72 જસદણ વિધાનસભા મત વિસ્તાર જેની આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં આ વિસ્તારના ડૉક્ટર ભરતભાઈ, જિલ્લાના અધ્યક્ષભાઈ શ્રી અલ્પેશભાઈ, ધવલભાઈ અને ખૂબ વિશાળ સંખ્યામાં પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજનો સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આગામી દિવસમાં આ વિધાનસભા મત વિસ્તારની અંદર પણ સંગઠન કઈ રીતે મજબૂત બને અને સૌએ સાથે મળીને આગામી દિવસમાં રાજ્ય સરકારની યોજના હોય, ભારત સરકારની યોજના હોય, લોકો સુધી પહોંચે અને આગામી 2024ની લોકસભાની ચૂંટણીઓ પહેલાં આ સંગઠન મજબૂત થાય અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે એની વિગતે અહીંથી ચર્ચાઓ થઈ.